શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર હળવદની અંદરમાં આજથી સોમવતી અમાસ એટલે કે શ્રાવણ મહિનાનો પ્રારંભ થાય છે જ્યારે આજે વિશ્વની અંદરમાં આવી મહામારી કોવિડ નાઇન્ટીન જેવી પરિસ્થિતિ છે તો એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને અમારા મંદિર દ્વારા બધી જ પ્રકારની તકેદારીને ધ્યાનમાં રાખી અને બધી પૂજા પાઠનું આયોજન કર્યું છે જેની અંદરમાં રુદ્રાભિષેક મહાપૂજાથી લઈ અને હોમાત્મક લઘુ હતું પણ દરેક યજમાનોને મોઢે માસ્ક પહેરવા અંદર વારાફરતી પૂજા માટે જવું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું આ બધી જ જે સરકારના નીતિ નિયમો છે ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખી અને વિધિવત બ્રાહ્મણો દ્વારા જ બધી વિધિવિધાનો કરવામાં આવે છે આ દરેકની તકેદારી રાખી અને આજથી જે સોમવતી અમાસથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થાય છે તો એ આ આખો મહિનો અહીંયા ખૂબ જ ધામધૂમથી હર હરના નાદ સાથે મહાભગવાન શરણેશ્વરના ચરણોની અંદરમાં કહેવાય કે આ મહામારીનો નાશ થાય એવા હેતુથી વિશ્વકલ્યાણના હેતુથી અહીંયા બ્રાહ્મણો દ્વારા અલગ અલગ યજમાનોથી અહીંયા વિધિ વિધાનો કરવામાં આવે છે અસ્તુ મહાદેવ શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે મોરબી જિલ્લાનું હળવદ તાલુકાની અંદર શ્રી પ્રસિદ્ધ અને હળવદના હૃદય એવા શ્રી શણેશ્વર મહાદેવની અંદર પવિત્ર શ્રાવણ માસ બહુ ભક્તિભાવથી ઉજવવામાં આવી રહ્યો છે અને ભક્તો બારગામથી તેમજ હળવદમાંથી પ્રોપરમાંથી દર્શન કરવા માટે તેમજ પૂજા કરવા માટે આવી રહ્યા છે અને કોવિડ ઓગણીના હિસાબે અને કોરોનાના હિસાબે અને મહામારીના હિસાબે તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે એવી અમે સંસ્થાકીય રીતે તમામ જવાબદારી ઉઠાવી છે